અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે રોજબરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં ઝી 24 કલાક હાટકેશ્વર બ્રિજ અંગે સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. ઝી 24 કલાકના સંવાદદાતાએ હાટકેશ્વર બ્રિજ અંગે સૌથી મોટી માહિતી સામે લાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં સામે આવ્યું છે કે બ્રિજ ગુણવત્તાવાળો ન હોવા સામે એએમસીએ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને 10 વખત નોટિસ આપી, જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એસજીએસએ 4 વખત નોટિસ અપાઈ છે. આ બંને કંપનીએ યોગ્ય જવાબ આપવાની જગ્યાએ ઉડાવ જવાબ આપ્યો, જેના કારણે આજે બ્રિજની સ્થિતિ આ છે. બ્રિજનું બાંધકામ ટેન્ડરની શરતો મુજબ ન થયું આનું કારણે એસજીએસ કંપની સામે એએમસીએ સવાલ ઉઠાવ્યા અને 14 જુલાઈ 2022માં એસજીએસને પહેલી નોટિસ અપાઈ. બ્રિજના કામકાજમાં કોન્ક્રીટની ગુણવત્તાની જવાબદારી એસજીએસ કંપનીની હતી, તો પછી એએમસી શા માટે તેમની સામે પગલાં ન લે તે માટે શોકોસ નોટિસ પાઠવી છે. જ્યારે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને 9 વખત તાકીદી નોટિસ અપાઈ, 10મી વખત શોકોસ નોટિસ આપી હતી. નોટિસમાં શું ઉલ્લેખ કરાયો હતો તેની વાત કરીએ તો બ્રિજ M45 ગ્રેડનો ન હોવાની સ્પષ્ટતા છે. કોન્ક્રીટ પ્રોડક્શન, કોન્ક્રીટની ક્વોલિટીમાં બેદરકારી, કામગીરીની ગુણવત્તાની નિભાવવાની જવાબદારી કંપનીની છે અને કોન્ક્રીટની ટેન્ડરમાં દર્શાવેલા સ્ટેન્ડ સાથે ડિલિવરી કરવાની જવાબદારી કંપની રહેશે. કામગીરીની ગુણવત્તાની નિભાવવાની જવાબદારી કંપનીની હોય છે. ભ્રષ્ટાચારનો આ હાટકેશ્વર બ્રિજ, જેમાં કોન્ક્રીટની ટેન્ડરમાં દર્શાવેલ સ્ટેન્ડ સાથે ડિલિવરી કરવાની જવાબદારી પણ કંપનીની હોય છે. 21/12/2022માં મિટિંગમાં તમારા કોઈ પ્રતિનિધિ હાજર નથી રહેતા. અજય એન્જિનિયરિંગને વર્ષ 2015માં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેના પછી કંપનીએ હાટકેશ્વર બ્રિજ બનાવવાનું શરૂ કર્યું. માત્ર 2 વર્ષમાં એટલે કે 2017માં હાટકેશ્વર બ્રિજ તૈયાર કરી દેવાયો. ત્યારબાદ વારંવાર બ્રિજમાં ગાબડા પડતા જ તેને બંધ કરાયો. 5 વર્ષમાં 7થી પણ વધારે વખત બ્રિજને રિપેરિંગનું કારણ આપી બંધ કરાયું છે. અજય એન્જિનિયરિંગને બ્રિજનો 40 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એટલે તેમની જવાબદારી રહે છે કે બ્રિજના કામકાજમાં યોગ્ય પ્રમાણમાં કોન્ક્રીટ, સિમેન્ટ સહિતના માલસામાનનો ઉપયોગ કરે. પરંતુ એનડીટીના રિપોર્ટ પ્રમાણે કોન્ક્રીટ, સિમેન્ટનો જોઈએ એટલો ઉપયોગ કર્યો નહોતો. હવે જ્યારે બ્રિજના કામકાજમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે, ત્યારે અજય એન્જિનિયરિંગે કેવો ઉડાવ જવાબ આપ્યો છે તે પણ જોઈ લો. તો ફ્લાયઓવર બ્રિજની કામગીરીની ગુણવત્તા અંગે અજય એન્જિનિયરિંગે ઉડાવ જવાબ આપ્યો કે અમારી કામની ડિફેક્ટ લાયબિલિટી પૂરી થઈ ગઈ છે. પરંતુ કોર્પોરેશને તેની સામે સવાલ ઉઠાવતા કહ્યું કે કોન્ક્રીટની ગુણવત્તા ટેન્ડરની શરતો મુજબ ન હોવાથી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડનો જવાબ માન્ય નથી. અમારા સંવાદદાતા સપના શર્મા, જે સતત પહેલા દિવસથી જ આ મામલે જવાબ લઈ રહ્યા છે પણ જવાબ નથી મળી રહ્યો. સપના, હાલમાં કારણ કે હજુ પણ વાલા દવલા નીતિ થઈ રહી છે, હજુ પણ આઈઆઈટી રૂડકીના અહેવાલનો રાહ જોવાઈ રહી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ રહી, આમાં જિમ્મેદારી કોની બની રહી છે? કોર્પોરેશન કંપનીને જિમ્મેદાર કરે છે ને કંપની કોઈ જવાબ નથી આપી રહી. સપના, બિલકુલ જનક, 10 વખત જે કન્સ્ટ્રક્શન કંપની છે એને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, પરંતુ આ કંપની માત્ર ઉડાવ જવાબ આપે છે. 40 કરોડ જેટલી માતબર રકમ કે જનતાના ટેક્સથી ભેગી થઈ હતી, એટલી માતબર રકમથી આ બ્રિજ બનાવવામાં આવ્યો. બ્રિજમાં સિમેન્ટ ઓછું અને પાણી વધારે, આ સાથે કોન્ક્રીટની ગુણવત્તા ઓછી રિપોર્ટ કહી રહ્યા છે. આ વસ્તુ G24 કલાક નથી કહી રહ્યું અને હાલ આ મારા હાથમાં એએમસીએ કન્સ્ટ્રક્શન કંપની છે એને નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે જે કન્સલ્ટન્સી કંપની કે જે કોર્પોરેશને તેમને રાખી હતી, એ કન્સ્ટ્રક્શન કંપનીએ ગુણવત્તા ચેક કરી છે અને એમાં બ્રિજની જે ગુણવત્તા છે એ એમ
45 ગ્રેડની નથી, ગુણવત્તા ખૂબ ઓછી છે અને પરિસ્થિતિ એ આવી કે આ બ્રિજ હવે કદાચ ઉતારી લેવી પડે એ પરિસ્થિતિમાં છે. અને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, નોટિસમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ તમારી જે કંપની છે એની સામે એક્શન કેમ ન લેવામાં આવે, કાર્યવાહી કેમ ન કરવામાં આવે તેનો જવાબ આપવામાં આવે. 10 વખત આ પ્રકારની નોટિસ છે તે ઇસ્યુ કરી દેવામાં આવે છે, પરંતુ જે સામેવાળી જે કંપની છે, કન્સ્ટ્રક્શન જે કંપની છે, એ એવું કહીને પોતાનો જવાબ આપી દે છે કે અમારી જે લાયબિલિટી છે એ પૂરી થઈ ગઈ છે. શું એક વર્ષમાં જ લાયબિલિટી પૂરી થઈ જાય છે? એક વર્ષની જો લાયબિલિટી પૂરી થતી હોય તો એમાં જે ટેન્ડરમાં જે શરતો હોય એ પ્રમાણે બ્રિજ બનાવવાનું થાય છે, એટલી સ્ટ્રેન્થવાળો બ્રિજ બનાવવામાં આવે છે. પરંતુ આ નોટિસમાં એ પણ લખવામાં આવ્યું છે કે જે ટેન્ડરની શરતો હતી, જે નિયમો હતા, એ મુજબ બ્રિજ બનાવવામાં નથી આવ્યો, જેના કારણે આ જે ડિફેક્ટિવ લાયબિલિટી છે એનો કાયદો, એનો નિયમ અહીં લાગુ પડતો નથી. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે આ પત્ર વ્યવહાર નિશ્ચિત રૂપે કોર્પોરેશને કર્યા છે, પરંતુ આમાં હાલાકી કોઈ વેઠી રહ્યું હોય તો એ માત્ર અમદાવાદની જનતા છે, કારણ કે જે પૈસા વપરાયા છે એ અમદાવાદની જનતાને વપરાયા છે. અને નિશ્ચિત રૂપે હાટકેશ્વર વિસ્તારની વાત કરીએ તો અહીંના લોકો ટ્રાફિકની સમસ્યાથી અવારનવાર હેરાન થાય છે, પરેશાન થાય છે. જી 24 કલાકે એ પણ અહેવાલ બતાવ્યો હતો કે કેવી રીતે તમામ જે વેપારીઓ છે તેઓ એટલા બધા આક્રોશમાં છે કે તેમણે એક દિવસ માટે બંધ ઉપર ઉતરવું પડ્યું. તેઓ કોર્પોરેશનની કચેરીના ધક્કા ખાય છે કે તેમને આ રાહત મળે ક્યાંક નિર્ણયથી, પરંતુ હજી સુધી પગલાં નથી લેવાયા. કહેવામાં આવી રહ્યું છે કે રૂડકીનો જે રિપોર્ટ આવી જશે તેના બાદ પગલાં લેવામાં આવશે, પરંતુ સુકામ જનતાને આ હાલાકી ભોગવવાનો વારો આવે એ પણ એક પ્રશ્ન છે. નિશ્ચિત રૂપે ક્યાંક જે હાલના જે તમામ જે પુરાવા જોઈએ, ડોક્યુમેન્ટ્સ જોઈએ, તો આના ઉપરથી ક્યાંક સાબિત એ થાય છે કે જે પીએમસી કંપની કે જેને કન્સલ્ટન્સી કોર્પોરેશને પૈસા આપીને ટેન્ડર પાસ કરીને જેને કન્સલ્ટન્સી આપી હતી, જેણે નક્કી કરવાનું હતું કે બ્રિજમાં ગુણવત્તા પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં, આ સાથે જે બ્રિજ છે એના લેબોરેટરી ચેક કરવામાં આવે ત્યારબાદ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે અને આ સર્ટિફિકેટના આધારે કોર્પોરેશન તેમને પૈસા ચૂકવી રહ્યું હતું. પરંતુ ક્યાંક બંને જે કંપની છે એમની મિલીભગતના કારણે હાલ જે બ્રિજ છે એ તોડી લેવો પડે તે પ્રકારની પરિસ્થિતિ. નિશ્ચિત રૂપે શું થશે એ તો જ્યારે રૂડકીનો જ્યારે રિપોર્ટ આવશે જનક ત્યારે જ ખબર પડી શકશે, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે તમામ લોકો કે જેમને પૈસા લેવાના હતા એમણે લઈ લીધા, પોતાના ઘર ભેગા થઈ ગયા, પરંતુ કોઈક હાલાકી ભોગવી રહ્યું છે તો એ છે સામાન્ય જનતા. જનક બિલકુલ બિલકુલ સપના જે વાત કહી રહ્યા છે, પહેલા દિવસથી જ આ સવાલ ઉભા કરી રહ્યા છે, ઝી 24 કલાક આ સવાલ ઉભા કરી રહ્યું છે, પણ હજુ પણ કોઈ પણ જાતની કાર્યવાહી નથી થઈ રહી, આ એક મોટો સવાલ છે.